जिला में आता एक महीना सुधी थी गयु तो आपने जयरे जिला में आयो तेरे आ जुड़ू कि भाई एक्सिडेंट गुना के प्रमाण है रोड अकस्मात में के मरी जाए के गंभीर इजा मे के लोग नानी इजा प्राप्त करे तो आम ये जुड़ू कि लगभग 130 થી 140 जेटला लोग छेला 3 वर्ष थी अकस्मात में भोग बनी गया है ये लोग मरण पामे अकस्मात अने 200 જેટલા લોકોને ગંભીર ઈજા થઈ છે આ ગંભીર ઈજામાં કોઈને એનો પગ ગુમાવી દીધો છે કોઈના ગંભીર ફ્રેક્ચર થઈ ગયેલ છે એ ગંભીર ઈજા અને જે મરણ હોય એના કારણે લોકો આ ગરીબ વિસ્તારના લોકોને વધારે ગરીબી સહન કરવી પડે કેમકે એક તો એનો જે આખું જે કમાવતા માણસ હોય એ ત્યાંથી ઘરમાં નહીં રહે તો પછી એની આખી ઘરની કમાણી બગડી જાય છે અને એના કારણે જે બાળકો સ્કૂલ જતા હોય એ સ્કૂલ જવા બંધ કરી દે છે તો આના કારણે પરિવાર ફરીથી ગરીબીમાં આવી જાય અને જેને માણસને ગંભીર ઈજા થઈ જાય એનો પણ એવું હાલ હોય છે કેમકે ગંભીર ઈજા થવું માણસ કોઈ કામ નહીં કરી શકે અહીંયાના લોકો વધારે મજદૂરી કરતા હોય તો એ મજદૂરીના લાયક ના રહે એના કારણે અમે અહીંયા વિચારીને એક પ્રોજેક્ટ આપણે જીવન રક્ષા પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યું એ જીવન રક્ષા પ્રોજેક્ટમાં આપણે એ પણ જોયું કે ભાઈ આ જે પ્રોજેક્ટ છે સૌથી પહેલાં અમારે ડિપાર્ટમેન્ટથી શરૂ કરવાના છે જેમ કે આપણી ડિપાર્ટમેન્ટમાં પણ કેટલાક લોકો એવા હતા કે જેને પાસે હેલ્મેટ નહોતું કે પછી ડ્રાઇવિંગ લાયસન્સ નહોતું અને આપના જે ગયા મહિનામાં પણ એક કરાલી પોલીસ સ્ટેશનનો એક માણસ ફેટલ પોલીસવાળો છે એ ફેટલનો શિકાર થયું એનું મૃત્યુ થયું તો એને જોઈને કે પહેલાં આપણા ત્યાંથી શરૂ કરીએ તો અત્યાર સુધીમાં અમારે ત્યાં બધા પોલીસમાં છેલ્લા 15 દિવસમાં ડ્રાઈવ રાખી કે તમે બધા હેલ્મેટ લઈ લો તમે બધા લાયસન્સ લઈ લો ઇન્સ્યોરન્સ લઈ લો તો હેલ્મેટ બધા પાસે થઈ ગયા છે અને લાયસન્સની પ્રક્રિયા ચાલુ છે જેમાં કે બધા ઓલમોસ્ટ લગભગ જેટલી પોલીસ છે એને પાસે લર્નિંગ લાયસન્સ તો થઈ ગયેલ છે કેટલાકને પાસે પહેલાં પણ હતું બટ જેના પાસે નહોતું એનો લર્નિંગ લાયસન્સ જીઆરડી હોમગાર્ડની પાસે થઈ ગયો છે અને એના પાસે ઇન્સ્યોરન્સની પણ કામગીરી એ લોકોએ કરી દીધી હવે આ 2 તારીખથી આજથી સપ્ટેમ્બરથી અને આપણે 25 સપ્ટેમ્બર સુધીમાં અમે જનજાગૃતિ અભિયાન રાખવાના છે જેમાં અમારી પોલીસ છે દરેક ગામડામાં જઈને અને આરટીઓના માણસોને સંકલનમાં રહીને દરેક ગામમાં જઈને લોકોને અવેરનેસ કરશે લોકોને જે જરૂરિયાત હોય કે ભાઈ કઈ રીતે એનો લાયસન્સ બનશે તો એને યોગ્ય સૂચન અને સલાહ પણ આપશે અને એ લોકોને જાગૃતિ માટે કહીએ કે ભાઈ તમે તમારો જીવ ગુમાવી શકો છો એટલે તમે હવે હેલ્મેટ પહેરીને ચાલવાનું છે સ્પીડ ઓછી કરવાની છે અને નંબર પ્લેટ લાગવાના છે કેટલાક અહીંયા એવા જોયા છે રેતીના કે બીજા ચાલતા ટ્રકો છે સ્પેશિયલી એમપીથી આવતા વાહનોમાં એ ખાસ જોયું છે કે એ લોકો એક્સ્ટ્રા લાઇટ લગાડીને ચાલે છે રાત્રે છે એને એક્સ્ટ્રા લાઇટથી શું થાય છે કે સામેવાળે માણસને કાંઈ દેખાતું નથી એના લીધે પણ કેટલાક અકસ્માતો થયા છે અને આરએનવીના પણ માણસોનો સાથે સંકલન કર્યા છે જેથી બધા રોડો છે એમાં ક્યાંક સાઇન બોર્ડની જરૂરિયાત હશે તો આપણે સાઇન બોર્ડ પણ મુકાવીશું એવું આ જે પ્રકરણ છે આ અત્યારથી લઈને 25 સપ્ટેમ્બર સુધીમાં ચાલવાનું છે જે દરમિયાન અમે લોકોને ફાઇન કરતા એને સલાહ અને સૂચન આપવાનું પ્રેફર કર્યું છે જેથી લોકોને અવેરનેસ થાય અને લોકોને એવું પણ ખબર પડે કે આપણા આપણે માટે સમય પણ મળી ગયું છે તો એટલે આપની જે તૈયારી છે હેલ્મેટ રાખવાનું છે કે એચએસઆરપી નંબર પ્લેટ રાખવાની છે કે ડ્રાઇવિંગ લાયસન્સ રાખવાનું છે એ લોકોને આ સમયમાં એ લોકો પોતાની જાત માટે એ વસ્તુ ઉપલબ્ધ કરાવી લે જેથી એ લોકોને આગળ જે આપણે કેમકે આગલી જે ફેઝ આવશે અમારી 25 સપ્ટેમ્બર પછી એમાં સઘન વાહન ચેકિંગ રાખીને અને જે લોકો એવા વસ્તુ નહીં ધરાવતા હોય કે હેલ્મેટ નહીં પહેરતા હોય કે નંબર પ્લેટ નહીં લગાવતા હોય કે પછી બ્લેક પ્લેટ લગાવીને ચાલતા હોય એના સામે પછી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તો અત્યારે લોકો પાસે 20-25 દિવસનો સમય છે કે એ લોકો આપણી જે છે એને સારી કરી લે એ લોકો હેલ્મેટ ખરીદી લે એચએસઆરપી નંબર લગાવી લે અને આ સમયગાળામાં પોલીસ પણ દરેક ગામડા અમારું એ અભિગમ છે કે આ દરમિયાન આ 25 સમય દરમિયાન આ છોટાઉદેપુર જિલ્લાના જેટલા ગામડાઓ છે લગભગ 950 જેટલા ગામડા છે એ બધા ગામડા કવર થઈ જવું જોઈએ બધામાં સરપંચ અને આગેવાનો અને જે પ્રજા છે એના સાથે અમારે હેડ કોન્સ્ટેબલથી લઈને પીએસઆઈ પીઆઈ
તેમજ એસડીપીઓ અને કેટલા ગામોમાં હું જાતેથી પણ જવાનું છું, એટલે કેટલા ગામોમાં જઈને અવેરનેસ કરવાના છે, વિડીયો મારફતે અવેરનેસ કરવાના છે, સુરક્ષા સેતુ રથ મારફતે અવેરનેસ કરવાના છે, અને બે ત્રણ જે મોટા ચોરાહા છે ત્યાં પણ આપણે વિડીયો કોલ લગાવીને લોકોને અવેરનેસ માટે મોકલશું, એવા કામગીરી અમારી કરવાની છે. અને આમ પત્રકાર ભાઈઓ છે એ શું છે કે અમારી જે વાત છે, અમારું જે અવગમ છે એને પ્રજા સુધી લઈ જઈ શકે છે, એટલે આપ લોકોને અહીંયા બોલાવ્યું છે. અને આપણો ખૂબ ખૂબ આભાર કે આ વસ્તુને જેટલા ગામડાઓ સુધી પહોંચી શકે છે, જેટલા લોકો સુધી પહોંચી શકે છે તમે પહોંચાડજો, અને આપને પણ આપણી ડિપાર્ટમેન્ટ તરફથી જેટલું પ્રયાસ બને એટલા લોકો સુધી અમે પણ પહોંચાડીશું, જેથી આ 130નો જે આંકડો અત્યારે ફેટલ એક્સિડેન્ટનો છે અને 260 જેટલું ગંભીર ઈજાનો આંકડો છે, એ આપણે આગલા સાલમાં આવતી સાલમાં એને અમારો પ્રયાસ છે કે એને 50% ઊંચું કરવાનું છે. એટલે ફેટલ અકસ્માત લગભગ 80થી નીચા રહે અને જે ગંભીર ઈજાનો જે કેસો છે એ લગભગ 150ની નીચા આવે, એ અમારું આમાં ઉદ્દેશ છે, એ અમારું આંકડા કહેવાય. એવા આંકડા હોય તો ખરેખર આપણે એ માનીએ કે આપણે આ કામમાં સફળ થયા અને લોકોની એટલા લોકોની જાન બચાવીને અને એને પરવારની પણ આપણે સહાયતા કરી શકીએ એ રહ્યા. તો તમારી માધ્યમથી આ વસ્તુ લોકો સુધી પહોંચે એવી હું અપેક્ષા રાખું છું. અને તમે જો આપે બોઈ લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો.